જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં ને? આજનો વિષય છે આપણો ગુજરાતી. ગુજરાતીમાં આજે આપણે શું શીખીશું બાળકો? મૂળાક્ષર ચ. આ શેનું ચિત્ર આપેલું છે બાળકો? જમરૂક. શેનું છે? જમરૂકનું ચિત્ર. ચ, જમરૂકનો જ. આજે આપણે કયો મૂળાક્ષર શીખવાના છે બાળકો? જમરૂકનો જ. જમરૂકનો જ પણ થાય અને જ જલેબીનો જ પણ થાય. એ તો તમને ભાવે જ છે ને જલેબી? તો ચાલો આપણે આજે ટપકા જોડીને જમરૂકનો જ શીખીએ બાળકો. તમે પણ મારી સાથે ટપકા જોડજો તમારી બુક્સમાં. એક ટપકાને બીજા ટપકા સાથે જોડી અને ધીમે ધીમે પેન્સિલ ચલાવવાની છે. શું બન્યું બાળકો? જ, જમરૂકનો જ. ચાલો ફરીથી આપણે ઘૂંટીએ. ધીમે ધીમે પેન્સિલ ચલાવવાની છે અને ટપકા જોડીને જ, જમરૂકનો જ પૂર્ણ કરવાનો છે. જો કેટલો સરસ બની ગયો છે જમરૂકનો જ. હવે આ શું આપેલું છે બાળકો? નાના નાના બોક્સ આપેલા છે. એમાં શું આપેલું છે બાળકો? નાના નાના જ, જમરૂકનો જ. તો ચાલો આપણે ટપકા જોડીને ઘૂંટીએ. આ બાળકો જ બે નાનું બોક્સ છે, એમાં બંને લીટી આપેલી છે. લીટીની બહાર જવા દેવાનું નથી. ધીમે ધીમે ટપકા ઉપર પેન્સિલ ચલાવવાની છે. જ, જમરૂકનો જ. જ, જમરૂકનો જ પણ થશે અને જ, જલેબીનો જ. કેટલું સહેલું છે બાળકો, છે ને? જ, જમરૂકનો જ. ધીમે ધીમે પેન્સિલ ચલાવવાની છે અને ટપકા પૂર્ણ કરવાના છે. એટલે શું બનશે બાળકો? જ, જમરૂકનો જ. હવે આગળ જોઈએ. અહીંયા કેટલું સરસ દેખાય છે, લાગે છે ને બાળકો? જ, જમરૂકનો જ. જ, જમરૂકનો જ. જ, જમરૂકનો જ. જલેબીનો જ. જો બાળકો કેટલું સહેલું છે, છે ને સહેલું બાળકો? તો તમે પણ તમારી બુક્સમાં જ, જમરૂકના જ ની પ્રેક્ટિસ કરજો.